नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान एनसीईआरटी सिलेबसमां ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે, જેમાં ચેપ્ટર 2 તેનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયોમાં ભણી ગયા કે જે રશિયામાં ક્રાંતિ આવી તેનું નામ છે બોલ્શેવિક ક્રાંતિ, તેના વિશે આગળના વિડિયોમાં આપણે સમજ્યા। તો આજના વિડિયોમાં આપણે એક જોગળ આગળ જોઈએ। વિશ્વ શાંતિ માટેના પ્રયાસો, જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારબાદ વિશ્વ શાંતિ માટેના પ્રયાસો કરવામાં આવ્યા, જેમાં છે રાષ્ટ્રસંઘ। વિશ્વયુદ્ધની ભયાનકતા એ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાવતા વિશ્વ શાંતિની દિશામાં સ્થવર અને સક્રિયપણે વિચારવાની ફરજ પડી। જે વિશ્વયુદ્ધની ભયાનકતા થઈ ત્યારબાદ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાવતા વિશ્વ શાંતિની દિશામાં સ્થવર અને સક્રિયપણે વિચારવાની ફરજ પાડી। અમેરિકાના રાષ્ટ્રપતિ વુડો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું। અમેરિકાના જે રાષ્ટ્રપતિ હતા વુડો વિલ્સ, તેણે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું। વુડો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી। જે વુડો વિલ્સન છે અમેરિકાના રાષ્ટ્રપતિ, તેના 14 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી। તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રસંઘના ઉદ્દેશો કેવા હતા તો તેના વિશે જોઈએ। પહેલો ઉદ્દેશ હતો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી। જે આંતરરાષ્ટ્રીય શાંતિ, કે દરેક રાષ્ટ્ર એકબીજા પ્રત્યે શાંતિ અને સલામતી જાળવે, દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી, યુદ્ધ નીતિનો ત્યાગ કરો, કોઈ પણ રાષ્ટ્રે બીજા રાષ્ટ્રની સાથે યુદ્ધ કરવું નહીં, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવો, જે પણ આંતરરાષ્ટ્રીય ઝઘડા થતા હોય તો તેમાં શાંતિમય રીતે અથવા કોઈ પણ વચ્ચે વ્યક્તિ ઊભો રહે તો તેના દ્વારા ઉકેલ લાવવાનો, જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરો, જો કોઈ રાષ્ટ્ર એવું હોય કે રાષ્ટ્રસંઘમાં આવવાની અથવા મધ્યસ્થીની અવગણના કરે તો તે રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવાનું। તો આ હતા રાષ્ટ્રસંઘના ઉદ્દેશો। વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલ રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નહીં અને 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ। જે વિશ્વ શાંતિની સ્થાપના માટે સ્થપાયેલ રાષ્ટ્રસંઘ છે તે મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નહીં, તેના કારણે 1939માં બીજું વિશ્વયુદ્ધની શરૂઆત થઈ। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર પરથી જોઈએ જોડકા જોડો। તેમાં અવિભાગમાં છે પહેલું અફીણ વિગ્રહ, તો જેમાં ચીનનો પરાજય, ફેંકફર્ટની સંધિ જે પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ, દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ જે પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયા, ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદના પ્રણેતા કેસર વિલિયમ બીજા, ત્યારબાદ બીજું છે જોડકું જોડકા જોડવા। એમાં પહેલું જોઈએ કેસર વિલિયમ બીજો, વિશ્વ પ્રભુત્વની નીતિ, ક્રિટસ કે શક્તિમાનને જીવવાનો હક છે, નીત્સે યુદ્ધ એ પવિત્ર કાર્ય છે, અને લેનિન માર્ક્સવાદી વિચારક। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તેમાં પહેલો ક્વેશ્ચન છે, રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કોણે વિશેષ યોગદાન આપ્યું હતું? ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી? અને ત્રીજો ક્વેશ્ચન છે, વિસ્તાર કરો રાષ્ટ્રસંઘ વિશે। તો રાષ્ટ્રસંઘ વિશે સમજાવવાનું છે। વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરજો, વિડીયોને કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જરૂર। થેન્ક યુ, આભાર।